કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈને અગત્યની ઘોષણા કરી છે. 1 માર્ચથી વેક્સિનેશનનો બીજો તબક્કો દેશભરમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરના નિવેદન અનુસાર 10,000 સરકારી હોસ્પિટલ તથા 20,000 ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. સરકાર 45 વર્ષથી વધુ વયના બીમાર નાગરિકો તથા 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનોને ફ્રીમાં કોરોના વેક્સિન આપશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલ 10,40,00,000 લોકો 60 વર્ષથી વધુ વયના છે, એટલે કે સરકાર ઓછામાં ઓછા 10.5 કરોડ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપશે. ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે ચાર્જ ચૂકવવો પડશે. જો કે કેટલો ચાર્જ ચૂકવવો પડશે એ અંગે હજુ કોઈ જાહેરાત થઈ નથી. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ડૉક્ટરો, સુરક્ષાકર્મીઓ વગેરે 1.19 કરોડ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે. જામનગરમાં નુરી ચોકડીથી માર્કેટિંગ યાર્ડ સુધીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ રોડ નિર્માણમાં હલકી ગુણવત્તાની ફરિયાદો ઉઠી રહી છે. રોડના નબળા કામના મુદ્દે સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિકોએ કામગીરીના સ્થળે ધસી જઈ કામગીરી અટકાવતા હોબાળો થયો હતો. ભ્રષ્ટાચારના કારણે રોડનું કામ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વડીલ શ્રીઓ, આપ જોઈ રહ્યા છો એ લાલવાડી વાળો વિસ્તાર, હાપા માર્કેટ યાર્ડ જોઈ રહ્યા છો, તારે કામગીરી ચાલી રહી છે. હવે એમાં જ આપણા ચૂંટાયેલા, કાલે જ ચૂંટાયેલા બરાબર કોર્પોરેટર શ્રી હતા હિનલભાઈ, આ ખરાબ કામગીરીની નોંધ લઈ રહ્યા છે. સાથે સાથે કિશોરભાઈ પટેલ પણ સાથે જ છે બરાબર, આ બધી નોંધ લઈ રહ્યા છો, આ ખરાબ કામગીરી બધી ચાલી રહી છે. આ દેખાય છે અત્યારે, આ જો લતાવાસીઓ પણ સાથે સાથે આ ઘણા બધા જો વડીલો છે બરાબર, તો આપને વડીલશ્રીઓને નેતાઓને આ નમ્ર વિનંતી કે આ ખરાબ કામ ચાલી રહ્યું હોય તત્કાલિક આની નોંધ લ્યો અને કામ વ્યવસ્થિત કરે એવી રજૂઆત કરો. લઈ લે તારું માપ, ઈ કે તીકમ નથી બોલ, આમાં મોટા કામ કરવા એવા તીકમ નથી. કાકા હાવ એમને ખાડા રાખી દીધા, લેવલ જ નથી. હલો આ ખાડો કર્યો દેખાડો, દેખાડ બધાની હારી અને બે વિડીયો શૂટિંગ બુક કમિશનર ને નાખ નાખા. એવરેજ નું નાખજો તમે, અમે બ્રાસપટ નું કરી ખબર છે. હાલો કેટલું છે અમિત પકડે ને ગેજ, ગેજ પકડી લઈ લે. દોઢ છે, બે ઉપર છે, દોઢ જ છે ભાઈ. આ જો તો દોઢ છે, કેટલું છે? અહીંયા દોઢી જ રાખવાનું છે. આ તો એન્જિનિયર છે, હું કેમ તમે માથે આવો પરફેક્ટ થોડું ઘણું.
જામનગરના સ્મેર સ્પોર્ટ્સ ક્લબમાં આજથી ઓપન સૌરાષ્ટ્ર કચ્છ બેડમિન્ટન ટુર્નામેન્ટનો આરંભ થયો છે. ક્લબના પ્રમુખ રાજુભાઈ શેઠ, ભરતભાઈ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટમાં કુલ 7 કેટેગરીમાં 250થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જામનગરમાં રણમલ તળાવ ગેટ નંબર 1 પાસે 12 દિગ્વિજય પ્લોટમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સંબંધોની હત્યા થઈ હતી. અહીં મનીષ જાની નામના રહેવાસીના ઘરે કાલાવડથી તેમના સસરા વિજયભાઈ ભટ્ટ વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા આવ્યા હતા. મનીષને સાસરા પક્ષ સાથે વર્ષોથી ખટરાગ હોય ઘરનું વાતાવરણ તંગ બન્યું હતું. સસરા વિજયભાઈ દીકરીના ઘરેથી પરત જતા હતા ત્યારે મનીષ ઉશ્કેરાઈ ગયો હતો. મનીષે પાર્કિંગમાં સસરા વિજયભાઈ પર પાછળથી ઈંટ વડે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલો કરતી વખતે મનીષ ખુદ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હુમલા પછી 72 વર્ષીય વિજયભાઈ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે હત્યાના આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી આરંભ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક વિજયભાઈ કાલાવડમાં RSSના વરિષ્ઠ કાર્યકર હતા, ઉપરાંત બ્રહ્મ સમાજ સંગઠનમાં પણ પ્રતિષ્ઠા ધરાવતા હતા. તેમની હત્યાના સમાચાર વહેતા થતાં ચાંદી બજારની ભાજપની વિજયસભામાં સામેલ થયેલા સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી RC ફળદુ, ભાજપ અગ્રણી હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ વગેરે આગેવાનો વિજયસભા પૂર્ણ કરી ઘટના સ્થળે દોડી ગયા હતા.